ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના? ખબર છે તમને, આજે આપણે ભણીશું ભાષા વિષય, અને તે પણ અભિનવની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા ભાષા અભિનવની ચોપડી છે, એટલે કે આજે આપણે કયો વિષય ભણવાના? ભાષા વિષય ભણવાના. બાળકો, ભાષા વિષયમાં આગળ આપણે સાદા શબ્દો અને કાનાવાળા શબ્દો શીખી ગયા હતા, બરાબર છે ને? તો આજે આપણે ફરી પાછા કાનાવાળા શબ્દો શીખીશું અને લખતા જઈશું અને બોલતા જઈશું. ચાલો જુઓ શું લખ્યું છે. કારટક, તો આપણે લખીશું અહીંયા કારટક. પછી સાયકલ, સાઈકલ. બાઇબલ, બાઇબલ. તલવાર, તલવાર. જાયફળ, જાયફળ. પાવડર, પાઉડર. એના પછી વણઝાર, વણઝાર. બનાવટ, બનાવટ. ચલો પછી શું છે. લલકાર, ચબરાક. સારવાર, વરસાડ. સર જાગરણ, બરાબર છે. હવે નીચેના વાક્ય, અરે સોરી શબ્દ. તાપમાન, લવાજમ. હવે નીચેના જે શબ્દ છે તે તમારે તમારી જાતે લખવાના છે. ઓકે બાળકો, ચલો હવે આવ્યા વાક્ય. શું આવ્યા વાક્ય? સાદા અને કાનાવાળા ભેગા છે. શું છે? ભગત, કઠાકર. તો આપણે લખીશું ભગત, થોડીક જગ્યા છોડીને કઠાકર, પૂર્ણવિરામ. હવે એની નીચે ગરમ સાલ લાવ. ગરમ સાલ લાવ, પૂર્ણવિરામ. હવે એની નીચે રાજા સભાવર, પૂર્ણવિરામ. ઈલા રાય સાફ કર, પૂર્ણવિરામ. જુઓ બાળકો, હવે જે આ નીચેના જે વાક્ય છે તે તમારે તમારી જાતે બોલતા જવાના અને લખતા જવાના. ઓકે બાળકો, ચલો હવે આવ્યા પાછળનું પાનું. પાછળના પાનામાં પણ આપણે શું લખવાના છે? વાક્ય લખીશું. ઉષા હાર બનાવ, ઉષા હાર બનાવ, ઉષા હાર બનાવ. ચલો ધારા ગાગર ઉતાર, પૂર્ણવિરામ. ધારા ગાગર ઉતાર. માયા ધાણા સમાર, પૂર્ણવિરામ. માયા ધાણા સમાર. પરાગ ખડખડાટ હસ, પરાગ ખડખડાટ હસ, પૂર્ણવિરામ. જુઓ બાળકો, નીચેના વાક્ય એ તમારે તમારી જાતે લખવાનું. ઓકે બાળકો, તો આજે આપણે ચાર અક્ષરના કાનાવાળા શબ્દ અને વાક્ય લખતા ગયા અને બોલતા ગયા. તો તમારે પણ તમારી ચોપડીમાં આ જ પ્રમાણે સરસ અક્ષરે વણાક વાળીને લખવાનું છે. ઓકે બાળકો.